રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે. સમગ્ર રાજકોટની અંદર જે કાંઈ નિર્ણયો થતા હોય છે એ સૌરાષ્ટ્રને અસર કરતા હોય છે. તો એમાં પણ રાજકોટની અંદર વિશ્વકર્મા સમાજના લોકોને ટિકિટ આપવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આની પોઝિટિવ અસરો થશે. એટલે ભારતીય જનતા પાર્ટી એકાત્મ માનવતાવાદને માનતી હોય છે, માનવતાવાદને માની સર્વે સમાજના લોકોને સાથે લઈને ચાલતી પાર્ટી છે. સર્વે સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેના માટે માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ હોય, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી હોય, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ હોય, સર્વ સમાજને પ્રતિનિધિત્વ મળે એના માટે થઈ અને ભાજપ પાર્ટી હર હંમેશા ચિંતા કરતી હોય છે. અમોને ટિકિટ મળશે તો જે કાંઈ નાના મોટા આડાવળા છેલ્લા 30 વર્ષમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં આજ દિવસ સુધી કોંગ્રેસ કે બીજી કોઈ પણ પાર્ટી અમારી ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ નથી કરી શકી. અમારું સામાજિક ધાર્મિક કાર્ય હર હંમેશા રાજકીય ક્ષેત્રમાં પણ સામાજિકતા અને ધાર્મિકતાને સાથે જોડી અને અમે ચાલીએ છીએ. ચૂંટાણા પછી પણ કોઈ પણ પ્રકારના જ્ઞાતિવાદ વગર સર્વ સમાજને સાથે લઈ અને ચાલીએ જઈ. રાજકોટ દક્ષિણ 70 વિધાનસભા જેમાં 20 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવાઓ આપેલી છે. રાજકોટ શહેરની જનતા જનાર્દન નરેન્દ્ર બાપુ હોય કે નરેન્દ્ર સોલંકી હોય બેને વ્યક્તિગત ઓળખે છે. કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, પ્રદેશ ગુજરાત સરકારમાં ઓબીસીના ચેરમેન, પ્રદેશના મહામંત્રી, ઓબીસી નિગમ, સમગ્ર સમાજને સાથે લઈને આપણે જાયેલા. પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત સરકારની અંદર, સરકાર સંગઠન અને સમાજ, સરકાર સંગઠન અને સરકાર આ ત્રણેયનું સંકલન કરીને આપણે કાયમ ચાલતા હોય છે. આ ત્રણેયના માધ્યમથી લોકોને વધારેમાં વધારે આપણે કઈ પ્રકારે સેવા કરી શકીએ એને કાયમ નજર સમક્ષ રાખીને આપણે ચાલીએ. રાજકોટ 70 ઓબીસી સમાજ અથવા તો વિશ્વકર્મા સમાજ, વિશ્વકર્મા સમાજની અંદર ઓબીસીની પેટા જ્ઞાતિઓ વિશ્વકર્મા સમાજ, તો એમાં કડિયા, સુતાર, લુવાર, દરજી, પ્રજાપતિ અને કંસારા આ સમાજની 10% વસ્તી સમગ્ર ગુજરાતની અંદર છે. આવા સમાજોને કોર્પોરેશનની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપી શકાતું, કારણ કે ત્યાં જ્ઞાતિ બેજ આવી જાય છે. લોકસભાની અંદર પ્રતિનિધિત્વ નથી આપી શકાતું, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં પણ પ્રતિનિધિત્વ નથી આપી શકાતું. એનું કારણ છે કે કોર્પોરેશનની અંદર 40-45 હજાર મતોની સીટ હોય છે. દાખલા તરીકે રાજકોટની વિધાનસભા 70 દક્ષિણ તો 2,58,100 આશરે મતદારો છે. તો એમાં ઉપરોક્ત વિશ્વકર્મા સમાજની જ્ઞાતિઓ ગણો તો મિનિમમ વિશ્વકર્મા સમાજની ખાલી જ્ઞાતિઓ 90,000થી વધારે છે, 90,000 કરતા પણ વધારે છે. ઓબીસીની વાત કરો, આ જ્ઞાતિઓ 40% છે, અને ઓબીસી સમાજની વાત કરો તો મિનિમમ 60-65% મતદારો ઓબીસી સમાજના છે. જનરલી વસ્તી 54% છે ઓબીસી સમાજની, પણ રાજકોટ 70ની પર્ટિક્યુલર વાત કરો તો વધારેમાં વધારે મતદાર આમાં છે. રાજકોટ 68ની સીટ પર્ટિક્યુલર પાટીદાર સમાજની સીટ છે, અને ઓબીસી સમાજ ક્યારેય પણ કોઈના હક ઉપર તરાપ માનવામાં માંગતો જ નથી. સૌથી પહેલા વહેલા રમેશભાઈ રૂપાપરા, એ પણ રાજકોટ 68 લીડ્યા છે. ગોવિંદભાઈ પટેલ પણ પહેલા રાજકોટ 68 લડતા હતા, ત્યારબાદ અરવિંદભાઈ રૈયાણી પણ રાજકોટ 68 લડે છે. અત્યાર સુધીમાં 68, 69, 70 રાજકોટની અંદર 2012 સુધી 3 સીટ હતી, ત્યાર પછી નવી ગાઈડલાઈન મુજબ 4 સીટો થઈ. 3 સીટમાં પણ ઓબીસી સમાજના ફાળે 1 સીટ કાયમી રહેતી હતી અને એનું પ્રતિનિધિત્વ શ્રી વજુભાઈ વાળા કરતા હતા. ત્યારબાદ 2012માં પણ વજુભાઈ વાળા ઉમેદવાર હતા, વજુભાઈ વાળા હતા. ત્યાર પછી માનની વિજયભાઈને મુખ્યમંત્રી બનાવ્યા અને એમને પેટા ચૂંટણી લડવાનો પ્રશ્ન આવ્યો, એટલે વિજયભાઈને રાજકોટ 69માંથી પેટા ચૂંટણી લડાવ્યા. ત્યારબાદ 2015માં પાટીદાર આંદોલનો થયા અને 2017ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પ્રથમ વખત 2 પાટીદાર ટિકિટો આપવામાં આવી. પાટીદાર સમાજ જે ટિકિટો મળતી જ હોય છે અને તેમાં અમારો કોઈ વિરોધ નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર ટકાવારીના બેઝની અંદર
ગુજરાતની જે 54 સીટો છે, અલા સૌરાષ્ટ્ર કચ્છની, એમાં પણ પાટીદાર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ અપાતું હોય છે. સમગ્ર વિશ્વકર્મા સમાજની વાત કરવામાં આવે તો 18 થી 22 સીટ ઉપર વિશ્વકર્મા સમાજનું પણ પ્રભુત્વ છે જ નાનું મોટું. તો ત્યાં તમે કોઈ વિશ્વકર્મા સમાજના લોકોને ગ્રામ્ય વિસ્તારમાં લડાવી નથી શકતા. તો દરેક પોલિટિકલી પાર્ટીએ, ભાજપની દરેક પોલિટિકલી પાર્ટીએ વિશ્વકર્મા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એના ભાગ સ્વરૂપે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછી 4 થી 5 ટિકિટો આપવી જોઈએ. આજ સુધી જોયું છે મેં કે કોઈ રાજપુરુષ ચૂંટાય અથવા ગમે એટલો સમૃદ્ધ હોય, એને ક્યારેય અંગક્ષેત્ર શરૂ કર્યા હોય કે પછી દીન દુખિયા માટે કોઈ સેવા પ્રવૃત્તિ કરી હોય, એવું બહુ ઓછા દાખલા મળે છે. સમાજમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હું જોઉં છું કે 60%, 62% મતદાન થાય છે, 65% થાય છે કે 70% થાય છે. તો 40% વર્ગ એવો છે કે જે રાજકીય પક્ષને એક બીજા એંગલથી જોવે છે. એનું કારણ શું, એવી કેમ છાપ ઊભી થઈ છે? કારણ કે આપણે ત્યાં રાજકારણમાં પણ સાધુ પુરુષો બહુ ઓછા જોવા મળે છે. કોઈ પણ રાજકારણી પુરુષ જ્યારે ચૂંટાય છે ત્યારે 5 વર્ષનું જ વિઝન હોય છે. પણ મને એમ લાગી રહ્યું છે કે આજે દેશની પરિસ્થિતિ જોતા એક યોગીજી ઉત્તર પ્રદેશમાં આવ્યા અને આખી ઉત્તર પ્રદેશની રાજકારણને એક બીજા એંગલથી લોકો જોવા મળ્યા. સનાતનની પરંપરાથી જોવા મળ્યા, સાધુની પરંપરાથી જોવા મળ્યા, ત્યાંના લોકો એક હિન્દુત્વના નામે જોવા મળ્યા. એટલે મને એમ લાગે છે કે રાજકીય પુરુષ છે એ જ્યારે બોલે છે ત્યારે કંઠમાંથી બોલે છે, અને કોઈ સાધુ પુરુષ બોલે છે એ હૃદયથી નાભીથી બોલતા હોય છે. દરેક પોતાની જ્ઞાતિનું વિચારીએ, પણ ક્યારેય મૂળ જોઈએ ને તો એ સાધુની એક પણ એક મોટો મેળાવડો હોય છે. આપણે ત્યાં સાધુ જ બધું કરી શકતા હોય છે, સંતોનો પણ એક, તો અમારી સંતોની પણ એક માગણી રહી આજ સુધી, ક્યારે સાધુ માગે અને માગીને સાધુ જ ના કહેવાય, આપીને જ સાધુ કહેવાય. અને એવા સાધુને અને જે ક્રાઇટેરિયામાં આવતા હોય, જેને રાજકીય કારકિર્દીનો પણ અનુભવ હોય અને સાધુતા પણ જેને પચાવી હોય. બાપુ 30 વર્ષથી રાજકીય કારકિર્દીમાં છે અને 10 વર્ષથી સાધુતામાં છે, અને પૂરો સમાજમાં ચડાવ ઉતાર એમને બધા જોયા છે, રાજકીય ચડાવ ઉતાર એમને જોયા છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે સામાન્ય કોઈ રાજપુરુષ સમાજમાં કઈ વાત મૂકશે તો એની અસર એટલી બધી સમાજને નહીં થાય, પણ કોઈ સાધુ પુરુષ જ્યારે સમાજમાં વાત મૂકશે રાજકીય સ્ટેજ ઉપર જઈને, તો એમાં સમાજના વિઝનો બહુ મોટા મળશે. બીજું એક ઉદાહરણ આપું કે કદાચ વિધાનસભાની સભા ભરાઈ હોય ત્યારે સામાન્ય કોઈ ધારાસભ્ય બોલે અને એક સાધુ વેશમાં બેઠેલો સાધુ જ્યારે કંઈક બોલશે તેનો પ્રભાવ મંત્રીથી લઈ અને મંત્રીઓ ઉપર પણ પડશે, સીએમ સુધી ઉપર પડશે. સામાન્ય કોઈ ધારાસભા જઈને વાત કરશે કોઈ પ્રદેશ પ્રમુખને કે સીએમને, તો એની વાતને કદાચ 40-50% વાતને સ્વીકારવામાં આવે. પણ મને એમ લાગે છે કે ધારાસભ્ય તરીકે બાપુ હોય તો એ જશે તો ધારાસભ્યના 50% અને 50% સાધુના એમ કરીને વાતનો એક વજન પડશે. આજે જે સાધુ વિવેકથી વાત કરી શકે એમને કોઈ બીજા નહીં કરી શકે, પણ સાધુતાની વિવેક, સાધુનાનો વિવેક કંઈક અલગ હોય છે. એટલે આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર બાપુ જેવા વ્યક્તિ, સ્પષ્ટ વક્તા, જેને આજ સુધી સમાજ માટે શું કર્યું, ઘણા લોકો પૂછે આટલો ઓટલો તો ચાલે, પણ જ્યારે જ્યારે કોઈ તહેવાર આવે ત્યારે 10,000 કુટુંબને મીઠાઈઓનો વહેંચણી થાય, કંઈ ના કંઈક બેંદી કર્યુંના લગ્નનો આ અંતે બધા ખર્ચા, તો આ એક મોટી સમાજ સેવા છે. અને પછી એ કેવી રીતે પડદા પાછળ સેવા થઈ, એટલે એને નામ પ્રતિષ્ઠા કરતાંય એનું વિઝન છે કે મારે સમાજની સેવા કરવી છે. હમણાં એ બોલ્યા હું સાંભળતો હતો કે મારે કોઈ જ્ઞાતિવાદમાં નથી જવું, બધા સ્વીકાર, અને સાધુ તો એક કામ છે, સ્વગચ્છત્વ સંવદત્વ, બધાને સાથે લઈને ચાલવું, સાથે લઈને બોલવું, એ સાધુનું કામ છે. એટલે સાધુ જે કામ કરશે સમાજ માટે એ સમાજને મોટો ફાયદો થશે. અને એક વસ્તુ કહી દઉં કે સમાજ જેટલો સાધુ ઉપર ભરોસો રાખે છે ને એટલો આ જગતમાં બીજા ઉપર કોઈ ઉપર મૂકતો નથી. એટલે નરેન્દ્ર બાપુ સાધુ છે, ગુરુ કૃપા છે, એના ઓટલે સતત રોટલો પીરસાય છે, અને એ રોટલો હું ઈચ્છું બાપુ કે હવે ઘરે ઘરે સુધી પહોંચે, નાનામાં નાના માણસ સુધી પહોંચે. શ્રીમદ ભાગવતની કથા એ તો એનું એક ધાર્મિકતાનો કાર્યક્રમ છે, પણ ધાર્મિકતાની સાથે સાથે જે રાજકીય કારકિર્દી છે એ પણ વધારે ધાર્મિક બને, એમાં સત્ય ઉમેરાય, એમાં પ્રેમ ઉમેરાય, એમાં કરુણા પ્રગટ થાય, લોકોના નાનામાં નાની વાતને સ્વીકારવામાં આવે, લોકોના દિન જે દુઃખી છે એની વાતને સ્વીકાર, ટૂંકમાં માનવતાવાદ જો જોતો હશે તો પૂર્ણ સાધુમાંથી પ્રગટ થશે. અને હવે આજે સમાજ બહુ જ આમ કહેવાય કે બહુ ચિંતામાં છે, અને એ ચિંતાને દૂર કરવા માટે કોણ કરી શકશે, તો કે આવા ચિંતન કરેલા સાધુ
એ ચિંતાને દૂર કરી શકશે. એટલે મને એમ લાગી રહ્યું છે કે એક સાધુ આ રાજકીય જગતમાં જાય અને એના પડઘા ગાંધીનગરથી લઈ અને જે તે વિસ્તારમાં કેવલ નરેન્દ્ર બાપુ રાજકોટના વિધાનસભા 70 માટે જ નહીં, કેવલ નરેન્દ્ર બાપુ રાજકોટ માટે નહીં, સાધુ બધા માટે હોય છે. અને આ સાધુને ટિકિટ શબ્દ કરતા એક માન સન્માન સાથે પક્ષ એની વાતને સ્વીકારી અને સાધુતાની સ્થાન આપે, સાધુતાનું એક પીઠ આપે, હું પીઠ કહીશ જેમ વ્યાસપીઠ છે એમ ધર્મપીઠને પણ એમાં સ્થાન આપશે. અને ધર્મપીઠ અને રાજપીઠ જો બંને સાથે ચાલશે તો સમાજનો ઉદ્ધાર છે, રાજ્યનો ઉદ્ધાર છે અને દેશનો પણ ઉદ્ધાર છે. અને આવનારા સમયમાં આપણે જે ધર્મસત્તાનું એક કહેવાય કે જે ચિત્ર ખડું અત્યારે થઈ રહ્યું છે, જો પીએમ સાહેબ કાશી હોય, કેદારનાથ હોય કે પછી ઉજ્જૈન હોય, બધી જગ્યાએ શું કરી રહ્યા છે તો કે ધર્મસત્તા સ્થાપના કરી રહ્યા છે. તો આવા સંતો જોડાશે, આવા સાધુ પુરુષો રાજકારણમાં આવશે તો રાજકારણની જે એક છાપ છે એમાં તો મને પર ચૂંટાયા પછી સમાજ સેવા તો થશે, પણ એક રાજકારણની જે છાપ સમાજમાં છે એમાં મને એવું લાગે છે કે એમાં કંઈક સુધારો આવશે, મોટા પાયે સુધારો આવશે. અને 180 ધારાસભ્ય બોલે અને એમાં એક સાધુ ઊભો થઈને બોલે તો એની બહુ જ મોટી અસર સમાજને થતી હોય છે. એટલે રોટલા સાથે પોટલેથી એક સાધુનો પ્રેમ સમાજ સુધી, ઘર ઘર સુધી પહોંચે અને ઘર ઘર સુધી સાધુતા પહોંચે, સનાતન ધર્મો પહોંચે, દિહાણની પરંપરાઓ પહોંચે. એટલા માટે મને એમ લાગે છે કે જે આ લોકો સીટની ફાળવણી કરતા હોય એને સાધુ તરીકે એક વિનંતી કરું કે થોડીક સાધુને સ્થાન આપે અને સાધુના વિચારોને રાજકીય એ જે મેળાવડો છે એમાં સાધુ વિચાર, સાધુ મત શબ્દ વાપરું, સાધુ મત તરીકે. આપણે ત્યાં રામાકાળમાં પણ જ્યારે કહેવાય કે રાજા સભા પર બેઠા હોય તો વશિષ્ઠને બાપુ પૂછવામાં આવે કે આપનો શું મત છે. અહીંયા ધર્મસત્તા હતી. કૃષ્ણકાળમાં પણ કૃષ્ણ જ્યારે દ્વારકામાં સભા પર બેઠા હોય ત્યારે સંતો ગુદેવોને વિપ્રોને પૂછવામાં આવતો કે આપનો શું મત છે. એમ રાજસત્તા સારી જ ચાલી રહી છે, સરકાર સારી જ ચાલી રહી છે, પણ એમાં સાધુ મત ઉમેરાય અને સાધુ મત ઉમેરાશે તો લોકોની અંદર એક નવી જાગૃતતા, એક નવો વિચાર સ્ફુરિત થશે. એટલે આપણે ઈચ્છીએ કે ક્રાઇટેરિયામાં જોઈએ તો બાપુ આવે છે, આટલા વર્ષની કારકિર્દી છે અને એને લોકોને આપ્યું છે, લોકો પાસેથી લીધું નથી. અને ભગવાન કરે, આપા ગીગા કરે, સાધુ મત દેશને અને રાજ્યને મળવું જોઈએ અને રોટલાની સાથે સાથે એક વિચાર પણ મળે. કારણ કે રોટલો અન્નનો ભૂખને તૃપ્ત કરે છે, પણ સાધુનો વિચાર છે ને માણસના જીવનને તૃપ્ત કરે છે અને આવા સ્પષ્ટ વર્તાર કરી શકશે. એટલે જે કંઈ પક્ષના જે કંઈ મોભેદાર વ્યક્તિઓ છે એને સાધુની વાતને સ્વીકારી, સાધુને સ્થાન આપે, સાધુની પીઠને સ્વીકારે, એ જ પ્રાર્થના છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.